જે બટર વાળું કરશો તો તમને બટર નો સ્મેલ આવશે, સ્વાદ આવશે, જે પછી જે ખાવાયો જ નહીં તમે એને માણી નહીં શકો. kamleshmodifoodie.com રાજભાઈ ને વડાપાઉં મળી જાય ને ગરમ ગરમ એટલે એ ખુશ થઈ જાય. હવે રાજભાઈ ખુશ હોય તો તમે જાણો છો કે વિડીયો શૂટિંગ મસ્તી નું થઈ જાય, કારણ કે રાજભાઈ ક્યાંક જ એવું ખાતા હોય, કાં તો દેશી ખાય કાં તો વડાપાઉ ખાય. તો હવે આપણી જોડે છે ને આપણે અહીંયા પહોંચ્યા છે. પહેલાં તો તમને જગ્યા બતાવી દઉં કે આપણે અહીંયા આવ્યા છે ને તળાવની પાળ કહેવામાં આવે છે, અને આજથી 2 વર્ષ પહેલાં આમનો પાણીપુરીનો વિડીયો બનાવ્યો હતો. જામનગરમાં નંબર 1 પાણીપુરી હોય ને તો નેચરલ પાણીપુરી, બરાબર ને? અહીંયા જે પાણીપુરી ખાવાની મજા આવે, પાણીપુરીની અંદર છે ને ખાલી ચણા જ નાખવામાં આવે, કાં તો કોઈ વટાણા નાખતું હોય, પણ આની અંદર ક્યાંક જ કોઈ બી નાખતા હોય, જે આપણે જામનગરની અંદર બી કહેતા હોય, અને મગ અને બીજું શું કીધું, ડુંગળી, બટેકા, ચણા, મગ ને બી, 5 આઈટમ 100% સ્વસ્થ સારી. રીધીબેન, આ વડાપાઉ તો એક બાજુ, પણ હવે તમે મને એ કહો કે અત્યારના બહેનો જે છે એ અત્યારે ઘણા લોકો ઘરે એમ થાય કે મારે શું કામ કરવું છે, તો એના વિશે તમારે શું કહેવું છે? એમને જે ફાવતું હોય ને થોડુંક નહીં તો ઘણું આગળ વધવું, બરાબર એ રીતે પોતાના, બરાબર જે ઘરમાં આવડતું હોય આમાં બનાવો તો એ ચાલે તો ખરા જ ને? તમે મને કઈ આની કઈ એક્સપિરિયન્સ નહોતું આને મારી આ વડાપાઉં વિશે, તો કેવી રીતે તમે શીખા ને શું થયું પછી તમારે? હું છું મુંબઈ. બરાબર, તો તમારા લોહીમાં હોય વડાપાઉં, એટલે મને એમ થયું કે મારી રીતે મારે આગળ વધવું. સાંજના ટાઈમ 4 કલાક 2-3 કલાક જ કામ કરવાનું, અને આ મારું પોતાનું તો કહેવાય. વાહ, અને એમ થાય ને કે આપણે મારા પોતા ઉપર ડિપેન્ડન્ટ છું, મારે કોઈની જરૂર. તમને મજા આવે ત્યારે કાલ બંધ નહીં કરી શકો કે ક્યાં જવું હોય તો જઈ શકો તમે, પણ તોય છતાં તમે તમારી મરજીના માલિક. જોકે પોતાનું આવે ત્યારે બંધ કરવાનું મન જ ના થાય, આ એક કુદરતનો નિયમ છે. અત્યારે તમે જોબ કરતા એના કરતા તો સારું જ ને અત્યારે આમાં, અને આમાં ખુશી મળે છે. નોર્મલ પાઉં નથી, જમ્બો પાઉં આવે, જમ્બો પાઉં છે ને એ જ બનાવું છું. બરાબર, એક પીસ ખાલી 3.5-4 રૂપિયાનો આઈ થિંક, ઓલું સસ્તું આવે, એ સસ્તું આવે, પણ તોય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું કે ભલે. તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમને શરમ કેવી કઈ આવતું હતું ખરા? થોડુંક ટાઈમ અત્યારે તો તમે એક જ મેન અહીંયા ઓલી રેકડી તો 2 વર્ષ મેં સંભાળી ને કોઈ માણસ નહીં. મિક્સરમાં આ તમને મુંબઈમાં જોવા મળ્યા રાજભાઈ, બરોબર ને?
આજે આપણે જે મંગાવ્યો છે ને અહીંયાનો સ્પેશિયલ જે કહેવાય છે કે લોકલ વડાપાઉં બોમ્બે સ્ટાઈલ આપણા સબસ્ક્રાઈબરને ખવડાવો જોરદાર બોમ્બે ની અંદર જે વડાપાઉં જે બનાવવામાં આવે ને એ જ સેમ ટુ સેમ ટેસ્ટ છે કારણ કે બોમ્બે ના વડાપાઉંમાં છે ને કોઈ જતા મસાલા નાખવામાં ના આવે એમાં ખાલી રાયથી વઘારીને અને એમાં ખાલી ફુદીનો લીલા કોથમીર નહીં જ વસ્તુ એમાં બીજા કોઈ બીજા મસાલા ના આવે આમાં કે ગરમ મસાલો કે એવા કોઈ ન આવે ખાલી હળદર નાખીને જામનગરના ટોપ લેવલના વડાપાઉં છે જેને ઓરિજિનલ ટેસ્ટ કરવો ને એના માટેનો જવાય રહ્યું ઓલું સ્વાદ વાળું નથી આ એક દિવસ છે ને રાજભાઈ એ 8 વડાપાઉં ખાઈ ગયા હતા 8 એ રેકોર્ડ જ હતો બોલો મને કે હું 8 વડાપાઉં ખાઈને આવ્યો આ તમારી આ સુકી ચટણી છે ને એટલી મસ્ત જે છે ને બનાવી છે તમે જુઓ ખાલી કુલદીપભાઈ નજીક લાવ એનો જે ઝીણો ઝીણો તીખો ટેસ્ટ આવે છે ને મસ્તીનો અને આ લીલી ચટણી સાચો વડાપાઉ કયો શેકી ના પોઈ ગયા જેને સ્વાદ ને ટેસ્ટ લેવો હોય ને એને આ સાદો સિમ્પલ ખાવાનો જે બટર વાળું કરશો તો તમને બટર નો સ્મેલ આવશે સ્વાદ આવશે જે પછી જે ખાવા આવ્યો છે તમે એને માણી નહીં શકો શેકેલી દાબેલી નહીં ખાવાની આ નહીં ખાવાનું એનો ટેસ્ટ જ મરી જાય તમે જે ટેસ્ટ કરવા જાઓ છો ને એ ભૂલી જશો મને તો મજા આવી ગઈ અને 20 રૂપિયામાં જ ખાલી છે હું ચાલુ રાખું તમે રાજભાઈ પૂરું કરી દીધું મેં પૂરું કરી દીધું એમ હવે આવી જાઓ આ બાજુ રિધિબેન મજા આવી ગયો બસ આવી રીતના બધાને ખવડાવતા રહેજો અને આમની પાણીપુરી તો અહીંયા ભાઈ હકલાતું જ મળે હાલો મિત્રો હવે મને તો મજા આવી ગઈ બાકી મળશું મેળે ખેડ મળશું ગામ ગીએ નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી નથી અરિયંત છે જય માતાજી જય ભગવતી જય મંગલ એન્ડ જય વડાપાઉં ખાવા આવી જાજો બાય બાય